नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विजय प्रजापति अने साई एजुकेशन हब यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत छे। तो आपने विज्ञान में प्रकरण एक अने प्रकरण पंदर भणी गया। तो क्लासेस में आता दरेक विद्यार्थियों ने मारे खास विनंती है कि प्रकरण एक अने पंदर में कईपण प्रॉब्लम होय अथवा एना रिलेटेड कईपण प्रॉब्लम होय तो मने पर्सनली कॉन्टेक्ट करो। तो हवे आपणे शुरू करीशुं धोरण दस विज्ञाननुं प्रकरण बे, जेनुं नाम छे एसिड बेज अने क्षार। तो आ प्रकरणनी आपणे शरूआत बेजिक्सथी करीशुं, एटले कि एसिड एटले शुं, बेज एटले शुं, तेना सामान्य गुणधर्मो, एना पछी आपणे वात करीए सूचक एटले शुं, ग्रहणેન્દ્રિય सूचक एटले शुं। तो आजे प्रकरणनी शरूआतमां जे नाना नाना टॉपिक छे पण जे महत्वना छे आगळना मोटा टॉपिकने समजवा माटे, तो आपणे आनाथी शरूआत करीशुं। तो सौथी पहेलुं शुं छे एसिड अने બેઝના सामान्य गुणधर्मो। तो એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો સમજવા તો આપણે તફાવત સ્વરૂપે સમજીશું તો આપણને સરળ પડશે। તમે ધોરણ 8 ધોરણ 9માં તમે આ પ્રશ્ન ભણીને આવ્યા જ છો, પણ આપણે તેનું પુનરાવર્તન કરવાનું છે। તો એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ તો બેઝ સ્વાદે તુરા હોય છે। એના પછી વાત કરીએ તો એસિડ શું કરે છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તો બેઝ શું કરે છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। જો તમારે આ યાદ રાખવું હોય અથવા સરળતાથી યાદ રાખવું હોય તો એસિડ માટે યાદ રાખવાનું છે એ ભૂ લા, અને બેઝ માટે યાદ રાખવાનું છે બે લા ભૂ। કઈ રીતે? તો એ ભૂલા એટલે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, અને જે બે લા ભૂ એટલે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। જો તમે આ શોર્ટકટ યાદ રાખશો તો તમને ક્યારે આ બંને મિક્સ થઈ જશે નહીં। તો ફરીથી એસિડ શું કરે છે, એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, ટૂંકમાં યાદ રાખવા તો એ ભૂલા, અને બેઝ તો બે લાભો એટલે કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। તો આ શોર્ટકટ તમે યાદ રાખશો તો તમને મિક્સ થઈ જશે નહીં। ઘણી વખત એવું થાય કે પરીક્ષામાં બેઝ શું થઈ જાય તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, આવું આપણી ભૂલ થઈ જતી હોય છે, સામાન્ય બાબતમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ। તેથી આપણે તમારે યાદ રાખવાનું છે એ ભૂલા અને બે લાભુ એટલે કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આ એનો બીજો ગુણધર્મ થયો। એના પછી આપણે વાત કરીએ તો એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે, એ જ રીતે બેઝ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે પણ ક્ષાર અને પાણી બનાવે છે। તો આના ઉપરથી એક નવો શબ્દ આવે છે તટસ્થીકરણ, જે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણીશું। તો તટસ્થીકરણ એટલે શું? તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને છે, જેને તટસ્થીકરણ કહે છે। તો એની વાત કરીએ, એના પછી વાત કરીએ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી। આપણે આગળ એક પ્રક્રિયા એક ઉદાહરણ સ્વરૂપે સમજીશું, પરંતુ અત્યારે યાદ રાખવાનું છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આ એક માર્ક્સનો મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે, બરાબર? તો આ આપણે વાત કરીએ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો। એના પછી એક ગુણધર્મ વાત કરીએ તો એસિડ સ્પર્શે દાહક હોય છે, દાહક એટલે જો એસિડને તમે સ્પર્શ કરો તો દાજી જવાય, જ્યારે બેઝ સ્પર્શે કેવા હોય છે, ચીકણા હોય છે। તો આ તમારે એસિડ અને બેઝના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે। એના પછી વાત કરીએ સૂચક એટલે શું, સૂચકને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે તેને સૂચક કહે છે। ફરીથી રિપીટ કરું છું, જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે તેને સૂચક કહે છે। હવે સૂચકના પ્રકાર વાત કરીએ તો સૂચકના પ્રકારો કેટલા? તો સામાન્ય રીતે સૂચકના બે પ્રકાર છે, કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક। તો તમને નામ ઉપર જ ખબર પડી જાય છે કે જે સૂચકો પ્રયોગશાળામાં બનાવ્યા તેને કૃત્રિમ સૂચક કહેવાય, અને જે સૂચકો આપણને કુદરતમાંથી મળે છે તેને કુદરતી સૂચકો કહેવાય। તો કૃત્રિમ સૂચકોમાં તમે શું ઉદાહરણ લઈ શકો? તો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલફથેલિન। જ્યારે કુદરતી સૂચકોમાં લિટમસ પત્ર, લાલ કોબીજનું પત્ર, હળદર પત્ર, જાસૂદ પત્ર, હાઇડ્રેન્જિયા, આ બધા કેવા સૂચકો છે? કુદરતી સૂચકો છે। તો ફરીથી સૂચકોના બે પ્રકાર છે, કૃત્રિમ સૂચક અને કુદરતી સૂચક। તો કૃત્રિમ સૂચકમાં તમે શું લઈ શકો? મિથાઇલ ઓરેન્જ અને ફિનોલફથેલિન। જ્યારે કુદરતી સૂચકમાં તમે શું લઈ શકો? તો લાલ કોબીજના બીજ, લાલ કોબીજના પાન, એના પછી આપણે વાત કરીએ તો લિટમસ પત્ર, જાસૂદ પત્ર, હળદર પત્ર, હાઇડ્રેન્જિયા, આ બધા કુદરતી સૂચકોના ઉદાહરણ છે।
एना पछी आपणे वात करीए घ्राणेन्द्रिय सूचक एटले शुं। तो घ्राणेन्द्रिय सूचक आपणे समजीए ए पहेला घ्राणेन्द्रिय शब्दनो अर्थ समजीए। तो घ्राणेन्द्रिय एटले सूंघवानी शक्ति। तो एवा सूचको के जेनी वास अथवा जेनी सोडम उपरथी आपणने एसिड अने बेजनो ख्याल आवे छे तेने घ्राणेन्द्रिय सूचको कहे छे। तो परंतु घ्राणेन्द्रिय सूचकने व्याख्यायित करवू होय, परीक्षामां तमने प्रश्न पूछाय के घ्राणेन्द्रिय सूचक एटले शुं, तो परीक्षामां तमे तेने कई रीते व्याख्यायित करी शको, तो એસિડ અને બેઝની હાજરીમાં જે પદાર્થો પોતાની ગંધ બદલે છે અથવા જે પદાર્થો પોતાની વાસ બદલે છે તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। ફરીથી રિપીટ કરું છું, જે પદાર્થો કે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં પોતાની ગંધ બદલે છે અથવા પોતાનો સ્વાદ બદલે છે તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। બરાબર, તો આપણે વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચકની, હવે તેના ઉદાહરણની વાત કરીએ। તો ઉદાહરણ તરીકે શું લઈ શકો, તો વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ, અથવા લવિંગ પણ આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક તરીકે લઈ શકીએ। હવે આપણે જ્ઞાનેન્દ્રિય સૂચકની વાત કરીએ છીએ તો એના માટે આપણે ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કઈ રીતે, તો જ્ઞાનેન્દ્રિય સૂચક એટલે શું આપણે સમજ્યા। હવે જ્ઞાનેન્દ્રિય સૂચકના ઉદાહરણ પણ મેં તમને કીધા, હવે આપણે એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનેન્દ્રિય સૂચક કઈ રીતે વાસ દૂર કરે છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો આપણે અહીંયા શું કરવાનું છે, એક રૂમાલ લેવાનો છે અને રૂમાલ ઉપર લવિંગનું તેલ લગાડવાનું છે। હવે રૂમાલ ઉપર લવિંગનું તેલ લગાડ્યા પછી તેના ઉપર એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાખવાના છે અને સૂંઘવાનો પ્રયત્ન કરવાનો છે। તો તમે લવિંગની વાસ ધરાવતા રૂમાલ ઉપર તમે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા નાખો છો અને પછી તમે જ્યારે તમે સૂંઘો છો તેને, ત્યારે આપણે જોઈએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ લવિંગની ગંધ દૂર કરી શકતો નથી, એટલે કે ઘ્રાણેન્દ્રિય સૂચકની ગંધ દૂર કરી શકતો નથી। હવે આપણે તે જ રૂમાલ ઉપર બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ના થોડા ટીપા લઈશું અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખતા થોડીક જ વારમાં લવિંગની જે વાસ ધરાવતો ઘ્રાણેન્દ્રિય સૂચક છે એટલે કે લવિંગની વાસ ધરાવે છે જે રૂમાલ, તે વાસ દૂર કરે છે। તો આના પરથી આપણે શું ખબર પડે છે કે એસિડ હોય તે ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, જ્યારે બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે। તો હવે આપણે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈશું। તો સૌ પ્રથમ આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અને તેના ઉદાહરણો સમજીશું અને એના પછી આપણે ધાતુને બેઝ સાથેની પ્રક્રિયા અને તેના ઉદાહરણો સમજીશું। તો આ સમીકરણો સમજીએ તે પહેલાં આપણે એક પ્રવૃત્તિ કરીએ। તો પ્રવૃત્તિમાં તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો લેવાના છે અને સાધનોને આ પ્રમાણે ગોઠવવાના છે। ઉદાહરણ તરીકે કાચનું એક પાત્ર કે જેની અંદર સાબુનું દ્રાવણ હોય, વિમોચન નળી, કસનળી, કસનળીની અંદર ઝીંક અને મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, બરાબર। તો આ રીતે સ્ટેન્ડ ઉપર બધા સાધનો ગોઠવવાના છે। હવે પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે, તો આ પ્રવૃત્તિ શિક્ષકની હાજરીમાં કરવાની છે। તો એક કસનળીમાં દાણાદાર ઝીંક લઈશું અને તેના ઉપર ધીમે ધીમે 5 મિલી જેટલું મંદ H2SO4 કે સલ્ફ્યુરિક એસિડ રેડીશું। તો જ્યારે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે, પરપોટા ઉત્પન્ન થાય છે। આ પરપોટા H2 વાયુના છે। હવે આ પરપોટાને આપણે શું કરીશું, વિમોચનળી મારફતે સાબુના દ્રાવણમાં લઈ જઈશું। તો સાબુના દ્રાવણ અને H2 વાયુ સાથે પ્રક્રિયા થઈ અહીંયા શું થશે, H2 વાયુથી ભરેલા સાબુના પરપોટા બહાર આવશે। હવે અહીંયા જે વાયુ બહાર આવે છે તે હાઇડ્રોજન જ છે, તે આપણને કઈ રીતે ખબર પડશે, તો આપણે શું કરીશું, સડકથી મીણબત્તી અથવા અગરબત્તી અહીંયા લઈ જઈશું અને જેવી સડકથી મીણબત્તી આપણે જોડે લઈ જઈશું તો તરત જ શું થશે, અહીંયા ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થશે। તો જો ધડાકા સાથે દહન થાય તો સમજી લેવાનું કે અહીંયા ઉત્પન્ન થયેલો વાયુ હાઇડ્રોજન છે, કારણ કે હાઇડ્રોજન કેવો વાયુ છે, દહનશીલ વાયુ છે, તેથી તે ધડાકા સાથે સળગે છે। તો આ પ્રક્રિયા આપણે જોઈ। હવે આ જે પ્રક્રિયા આપણે સમજ્યા તેને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે સમજીશું। તો અહીંયા તમે જુઓ છો, ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। હવે આપણે આ જે પ્રક્રિયા કરી તે પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ જુઓ। તો અહીંયા તમે જુઓ છો, જ્યારે ઝીંક ધાતુની H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। અહીંયા તમે જુઓ પ્રકરણ એક યાદ કરો, વિસ્થાપન પ્રક્રિયા, તો અહીંયા શું થાય છે, ઝીંકની ક્રિયાશીલતા કેવી છે, હાઇડ્રોજન વાયુ કરતાં વધારે છે, તેથી ઝીંક શું થશે, હાઇડ્રોજનના સ્થાને આને બેસી જશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। તો ઝીંક હાઇડ્રોજન વાયુના સ્થાને આને બેસી જશે તો અને કોની સાથે જોડાય છે, સલ્ફેટ સાથે, તેથી બને છે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ શું થાય છે, પ્રક્રિયામાંથી છૂટો પડે છે।
जे अहीं धड़ाका साथे प्रवृत्ति में सड़गे छे। तो आ प्रवृत्ति पर आपणे शुं खबर पड़े छे के जिंक धातुनी सल्फ्यूरिक एसिड साथे प्रक्रिया करता जिंकनी क्रियाशीलता वधु होवाथी ते सल्फेट साथे जोड़ाय छे, जेनाथी जिंक सल्फेट बने छे अने हाइड्रोजन वायु छूटो पड़े छे। हवे ए ज रीते आपणे अहीं जोईशुं जिंक धातुनी हाइड्रोक्लोरिक एसिड साथेनी प्रक्रिया। तो अहीं पण आ ज वस्तु थाय छे, जिंकनी क्रियाशीलता हाइड्रोजन करता वधारे छे, तेथी शुं थाय छे हाइड्रोजन द्रावणमांथी दूर थाय छे अने जिंक क्लोराइड बने छे। तो जिंक सल्फेट और जिंक क्लोराइड ए क्षार आपणे कही शकीए, बराबर। तो आ रीते आपणे खबर पड़े छे कि धातुनी एसिड साथे प्रक्रियाथी शुं थाय छे, क्षार बने छे अने हाइड्रोजन वायु छूटो पड़े छे। हवे बीजा एसिडना उदाहरण तरीके आपणे लीधा के HNO3 नाइट्रिक एसिड अने CH3COOH एटले के एसेटिक एसिड। तो H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, પરંતુ નાઇટ્રિક એસિડ અને એસેટિક એસિડમાં હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી। તો કેમ? આ પણ એસિડ છે અને આ પણ એસિડ જ છે, તો બંને પ્રક્રિયા એસિડ જ હોય તો હાઇડ્રોજન વાયુ અહીંયા પણ છૂટો તો પડવો જોઈએ ને, પરંતુ કેમ છૂટો નથી પડતો તે આપણે હવે સમજીએ। તો અહીંયા HNO3 અને CH3COOH એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે। હવે પ્રબળ ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો જે હાઇડ્રોજન વાયુને ઓક્સિજન સાથે જોડી અને શું કરે છે, પાણી બનાવે છે। એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો તો પડે જ છે, પરંતુ તે ફરીથી ઓક્સિજન સાથે જોડાય છે અને તેનું ઓક્સિડેશન થાય છે, અને જે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તે ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવે છે, પાણી। તેથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રિક એસિડ અને એસેટિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી, બરાબર। તો આ આપણે જોયું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા। હવે આપણે જોઈશું એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા। તો હવે આપણે જોઈશું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા। તો આના આગળના ટોપિકમાં આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ, હવે આપણે જોઈશું બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા। તો અહીંયા ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સમજીએ તે પહેલાં એક પ્રવૃત્તિની ફટાફટ ચર્ચા કરી લઈએ। તો અહીંયા 2 મિલી જેટલું શું લેવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું છે અને તેની અંદર દાણાદાર ઝીંકને ઉમેરવાનું છે। હવે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને દાણાદાર ઝીંક વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે, સોડિયમ ઝીંકેટ બને છે। સોડિયમ ઝીંકેટ એટલે Na2ZnO2। આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તેવો પ્રશ્ન છે કે સોડિયમ ઝીંકેટનું અણુસૂત્ર લખો, તો Na2ZnO2। તો અહીંયા પણ શું થાય છે, ઝીંક ધાતુ શું કરે છે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। તો અહીંયા બંને પ્રવૃત્તિ ઉપરથી આપણને શું ખબર પડે છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા અથવા એસિડની બેઝ સાથેની પ્રક્રિયા કરતાં અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। હવે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ કે કોઈ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી ક્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને ક્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી। કારણ કે આપણે આગળના ટોપિકમાં જોયું કે H2SO4 અને HCl સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હતો, જ્યારે HNO3 અને CH3COOH સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો ન હતો। તો એ પાછળનું કારણ શું છે? તો યાદ રાખવાનું છે કે જો ધાતુની ક્રિયાશીલતા એસિડ કરતાં વધારે હશે, ફરીથી રિપીટ કરું છું, જો ધાતુની ક્રિયાશીલતા એસિડ કરતાં વધારે હશે તો હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, અને જો ધાતુની ક્રિયાશીલતા એસિડ કરતાં ઓછી હશે તો હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી, બરાબર। તો સેમ આ જ વસ્તુ બેઝ માટે પણ લાગુ પડે છે। તો ધાતુની ક્રિયાશીલતા વધુ તો હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, અને ધાતુની ક્રિયાશીલતા ઓછી તો હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી। તો આ રીતે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે કે તેનો આધાર રહેલો છે।